આજે મિત્રો આપણે વાત કરી જો સ્પ્લેન્ડર પ્લસની, એમાં ઓઇલ ચેન્જ કરવાનું છે તો આમાં પૂરેપૂરી માહિતી મળશે કે ઓઇલ ચેન્જ કઈ રીતે કરવું અને કેટલું ઓઇલ આવશે અને કેટલા કિલોમીટર પર બદલવાનું રહેશે. ટોટલી આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે 1617નું રિંગ લેવાનું રહેશે, પછી એક પક્કરની જરૂર પડશે અને એક ટોકર જોશે. તો આપણે આને નીચેથી ઓઇલ બોલ્ટ પહેલાં ખોલીશું. આનો ઓઇલ બોલ્ટ એક્ઝલ અહીંયા આગળ આવશે. આ બોલ્ટ આપણે ખોલવાનો રહેશે. તો બોલ્ટ કઈ બાજુ ખુલશે એ પણ આપણે જાણીશું. પહેલાં પાનો પ્રોપર રીતે આ રીતે લગાવવાનું રહેશે અને આ સાઈડ ખુલશે. આ બાજુ મેં ઓલરેડી બોલ્ટ ખોલી રાખેલું છે, તો આ બાજુ બોલ્ટ ખુલશે. તો આ રીતે આપણે ખોલશું. મિત્રો આમાં ઓઇલ આવશે, 900 ગ્રામ ઓઇલ આવશે. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે કઈ કંપનીનું નાખો તો સારું રહે. હવે આપણે આજે એની વાત કરીશું કે કંપનીથી કોઈ કંપની જેન્યુન જ નાખવી જોઈએ, આપણે એવું નથી કહેતા, પણ ટાઈમસર ઓઇલ બદલવું જોઈએ. જો તમે ટાઈમસર ઓઇલ નહીં બદલો તો કોઈ પણ કંપનીનું નાખેલું હશે, હોન્ડા નાખેલું હશે તો પણ બળી જશે, બજાજનું નાખેલું હશે તો પણ બળી જશે, કોઈ પણ કંપનીનું ઓઇલ નાખેલું હશે તો બળી જશે. તો આપણે બોલ્ટ ખોલી લેશું. જો મિત્રો હવે આમાં બિલકુલ ઓઇલ છે જ નહીં, એકદમ નોર્મલ ઓઇલ છે. તો ઘણી વાર શું થતું હોય છે, લોકો ટાઈમસર ઓઇલ બદલતા જ નથી તો ઓઇલ નીકળી જાય છે, કહેવાના મતલબમાં બળી જાય છે, ચાલતું નથી. પછી એમ કહે છે કે ભાઈ ગાડી લોક થઈ ગઈ છે, એન્જિન લોક થઈ ગયું છે. તો આમાં ઓઇલ છે જ નહીં, બિલકુલ 100 ગ્રામ ઓઇલ છે. તો હવે આને ઉપરની તરફથી એનો ઓઇલનો ગેજ ખોલી નાખશું પ્રોપર રીતે. આપણે એના માટે એક પક્કરની જરૂર પડશે. આ રીતે ઓઇલ ગેજ ખોલવાનું રહેશે. તો અહીંથી આપણે ઓઇલ અંદર નાખીશું. એના માટે સૌથી પહેલાં એનો ઓઇલ બોલ્ટ ફિટ કરવાનો રહેશે. તો ઓઇલ બોલ્ટ કમ્પ્લીટ કપડાથી સાફ કરવાનો રહેશે, કપડાથી સાફ કરી અને ફિટિંગ કરવાનું રહેશે. ઘણી વાર એવું થતું હોય કે ઓઇલ લીકેજ થતું હોય તો આ બોલ્ટ ઉપર ટેપરો ટેપ મારી દેવાની રહેશે. તો શું છે, ઓઇલ લીકેજના ચાન્સીસ ઓછા થઈ જશે, કે નીચે જો આંટા એના ખરાબ હોય તો ટેપરો ટેપ આપણે મારી દઈશું. તો હવે આ બોલ્ટ પ્રોપર રીતે ફિટિંગ આપણે કરી નાખશું. તો આ રીતે મિત્રો ફિટિંગ કરવાનું રહેશે. તો 1617ના રિંગથી આપણે પ્રોપર રીતે ટાઈટ કરી લઈશું અને મિત્રો એકદમ નોર્મલ ટાઈટ કરવાનું રહેશે. જો વધારે તાકાત કરશું તો આમાં જે પડખું આવે છે, બીડ આવે છે, એકદમ નોર્મલ રીતે આપણે તાકાત કરવાની રહેશે, એકદમ નોર્મલ. ઓકે, હવે હાલમાં ઓઇલ આપણા જોડે સર્વોનું ઓઇલ છે, માર્કેટમાં ચાલે જ છે. તો આપણે આ ઓઇલ નાખવાનું રહેશે, જેન્યુઇન સર્વો જ છે. આ મિત્રો 900 ml આવશે, ખાસ ધ્યાન કરીને જોજો, 900 ml આવશે. તો પૂરેપૂરું નાખવાનું રહેશે. આની જે આપણે MRPની વાત કરીશું, 330 રૂપિયા MRP છે. પછી એની તારીખ પણ મારેલી છે, 1/1/2023, જેન્યુઇન ઓઇલ છે. તો આપણે આ અંદર નાખવાનું રહેશે. તો આપણે આ નાખી દઈશું. તો આ જે પેકિંગ છે આપણે તોડવાનું રહેશે, તો આને તોડી નાખશું ધીમે ધીમે. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે કાગળ છે અંદર ઓઇલમાં ના જતું રહે. તો આ રીતે નોર્મલ સાઈડમાં કરવાનું રહેશે. આ રીતે ખોલ્યા પછી આપણે અંદર ઓઇલ પૂરેપૂરું 900 ગ્રામ નાખી દઈશું. તો ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપજો, આ ઓઇલ અહીંયા આગળ નાખવાનું રહેશે. ઘણા લોકો એવું કરતા હોય નારચાથી પણ નાખવું તો પણ નાખી શકાય, પણ હું તો ઓલરેડી ડાયરેક્ટ જ નાખું છું. તો આ રીતે નાખવાનું રહેશે.
તો સર્વોનું ઓઇલ થોડું મોંઘું પડશે પણ સ્ટાન્ડર્ડ આવશે અને સારું આવશે, ક્વોલિટી એમાં જોવું નથી પડતું. 1200 કિલોમીટર સુધી વાંધો નથી આવતો, પણ 1500ની આજુબાજુ પછી હીટિંગનું પ્રમાણ કીધે એટલે 1200 કિલોમીટરની આજુબાજુ બદલવાનું ફરજિયાત રહેશે આમાં. તો આ રીતે પૂરેપૂરું ઓઇલ અંદર નાખ્યા પછી આપણે એનો જે ઓઇલ ગેજ છે એ પ્રોપર રીતે ફિટિંગ કરી લઈશું. હવે આ ગેજ ફરજિયાત એકવાર કપડાંથી સાફ કરવાનો રહેશે કે કોઈ માટી બાટી અંદર ના આવી જાય. તો ચલો આપણે આને ફિટિંગ કરી નાખશું. તો આને કમ્પ્લીટ ફિટિંગ કર્યા પછી પકડથી ટાઈટ કરવાનો રહેશે. પકડથી એકદમ નોર્મલ ટાઈટ કરવાનું રહેશે કે જેથી તૂટી ના જાય એ રીતે. ઓકે મિત્રો, તો આ રીતે સ્પ્લેન્ડર પ્લસમાં ઓઇલ આ રીતે બદલવાનું રહેશે, અને એવું કંઈ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો.